નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 5માં અંગ્રેજી વિષય શીખીશું, જેની અંદર આપણે સેમ 2ની સ્ટોરી એક્ટિવિટી 4A જે પિક્ચર સ્ટોરી છે એનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, અહીં મેં કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ અને એના મિનિંગ લખ્યા છે. વર્ડ્સ એટલે કે શબ્દ, જેની અંદર આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો પહેલા આપણે થોડા સ્પેલિંગ અને એના અર્થ સમજી લઈએ. પહેલી સ્પેલિંગ છે લુક. લુક એટલે જુઓ, જોવું અથવા જુઓ. પિક્ચર એટલે કે ચિત્ર. સીસોર એટલે દરિયા કિનારો. મધર એટલે માતા. ફાધર એટલે પિતા. બ્રધર એટલે ભાઈ. સિસ્ટર એટલે બહેન. ન્યૂઝપેપર એટલે છાપવું. રીડ એટલે વાંચવું. અલાઉડ એટલે મોટેથી. લિસન એટલે સાંભળવું. બાસ્કેટ એટલે ટોપલી. ન્યૂઝ એટલે સમાચાર. એપલ્સ એટલે સફરજનો. પ્લે એટલે રમવું. બલૂન્સ એટલે ફોગાઓ. ગો એટલે જવો. તો આ છે આપણી પિક્ચર સ્ટોરીના થોડા વર્ડ્સ. ચાલો મિત્રો, હવે આપણે આ સ્ટોરીને સમજીએ. આપણે આપણી બુકની અંદર જે આ સ્ટોરી આપી છે, આ સ્ટોરી વિશે આપણે માહિતી મેળવીએ. બાળમિત્રો, જુઓ, તમને દેખાય છે આ સ્ટોરીની અંદર આપણને ચિત્ર આપેલું છે. જુઓ બાળમિત્રો, આ ચિત્ર આપ્યું છે. આ ચિત્રની અંદર આ તમને એક દરિયા કિનારાનું ચિત્ર બતાવ્યું છે. અહીં બાળકો રમી રહ્યા છે. માતા પિતા તેના બેઠા છે. ફુગ્ગાવાળો છે, નાની હાથડી પણ છે. દરિયાની અંદર હોડી પણ કરી રહી છે. ચાલો આપણે એનું વર્ણન જોઈએ. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્રને જુઓ. ધેર ઇઝ ધ સીસોર. આ દરિયા કિનારાનું ચિત્ર છે. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન ગોલુની માતા છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ ગોલુના પપ્પા છે. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર. રોહિતભાઈ પાસે છાપું છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝ પેપર અલાઉડ. તે મોટેથી છાપો વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ન્યૂઝ. નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. શી હેઝ અ બાસ્કેટ. તેણી પાસે ટોપલી છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. આ બાસ્કેટમાં, આ ટોપલીમાં સફરજનો છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ આ રહ્યા, જુઓ, ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે દડો છે. ધેર ઇઝ અ બલૂન મેન. ત્યાં એક ફુગ્ગાવાળો પણ છે. હી હેઝ બલૂન્સ. તેની પાસે ફુગ્ગાઓ છે. ધે ગો ફોર પિકનિક બાય બસ. તેઓ ત્યાં બસ દ્વારા ઉજાણી કરવા ગયા હતા. જેમ તમે પણ તમારા મમ્મી પપ્પા જોડે રજાના દિવસોમાં ફરવા જાઓ છો, ગાર્ડનમાં કે સીસોર ઉપર કે બીજી કોઈક જગ્યા ઉપર, તેમ ગોલુ અને એની ફેમિલી પણ આ સીસોરની મજા માણવા ગયા હતા. જેની અંદર આ ગોલુ છે, આ એની બહેન પિંકુ છે, તેના પપ્પા રોહિતભાઈ અને આ છે નેહાબેન, એની માતા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ચોપડીની એક્ટિવિટીઝ કરીશું. જુઓ એક્ટિવિટી 4B, જેની અંદર છે જોડીમાં કામ કરો. એક્ટિવિટી 4A માં એ વાંચો, કોની પાસે શું છે તે શોધીને લખો. આ પેરેગ્રાફના આધારે જ આપણે આ પ્રશ્નોના જવાબો ભરવાના છે. એમાં પહેલું છે, ફર્સ્ટ, પિંકુઝ મધર હેઝ. વિદ્યાર્થી મિત્રોને ખબર છે શું હતું પિંકુની મમ્મી પાસે? યસ, અ બાસ્કેટ. તો ત્યાં આપણે લખીશું અ બાસ્કેટ. નંબર 2, પિંકુઝ ફાધર હેઝ. પિંકુના પપ્પા પાસે શું હતું?
Yes, a newspaper. ત્યાં લખો newspaper. Number 3. નેહાબેન્સ daughter has. નેહાબેનની દીકરી એટલે કે પિંકુ, ગોલુની બહેન, તેની પાસે શું હતું? અ બોલ. બોલ એટલે દડો. ત્યાં લખો અ બોલ. નંબર 4. રોહિતભાઈ સન હેઝ. તો અહીં રોહિતભાઈનો સન કોણ છે? ગોલુ. એટલે ગોલુ પાસે શું હતું? અ બેટ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે કોની પાસે કઈ વસ્તુ રહેલી છે એ લખવાનું રહેશે. એક્ટિવિટી 4C. નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4A માં કેટલી વાર આવ્યા છે તે ગણો અને લખો. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફને તમારે ફરીથી એકવાર બરાબર ધ્યાનથી જોવાનો છે અને આ બધા શબ્દો તમારે એમાંથી શોધીને લખવાના છે કે કયો શબ્દ કેટલી વાર આવ્યા છે. અહીં મેં ગણીને લખ્યા છે એટલે હું તમને કહીશ. હેઝ 5 ટાઈમ્સ, ઇઝ 7 ટાઈમ, મધર 1 ટાઈમ, ગોલુઝ 3 ટાઈમ, ધેર 3 ટાઈમ, પિંકુ 3 ટાઈમ, શી 1 ટાઈમ, આર 2 ટાઈમ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમે પણ એની અંદર શોધીને શબ્દ વાક્ય લખી શકો છો. ચાલો હવે નીચે જુઓ. એક્ટિવિટી 4D. નીચે આપેલા વર્ણનથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4A માંથી શોધો, લખો અને નવા ઉમેરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આલ્ફાબેટ આપ્યા છે BCSTI અને N. તો આના ઉપરથી આપણે આ પેરેગ્રાફમાં આવેલા સ્પેલિંગ પણ શોધીને લખવાના છે અને બીજા આપણે જે જાણતા હોઈએ એ નવા સ્પેલિંગ પણ ઉમેરીને લખવાના છે. તો અહીં મેં જેટલા સ્પેલિંગ આ પેરેગ્રાફમાં આવ્યા છે એ પણ લખ્યા છે અને વધારાના પણ લખ્યા છે. ચાલો આપણે જોઈએ. બી પરથી છે બાસ્કેટ, બેટ, બોલ, બલૂન, બલૂન મેન, બાય, બસ અને બોય. આટલા શબ્દો આપણા આ પેરેગ્રાફની અંદરના સમાવેશ કરેલા છે અને વધારાના શબ્દોમાં બ્રિંજલ અને બેબી લખ્યું છે. એવી રીતે સી પરથી આપણે લખીશું ક્રિકેટ, કપ, કેમલ, કેટ, કમ, કેબેજ. બરાબર. તો પેરેગ્રાફમાંથી પણ શોધીને લખો અને તમને આવડતા હોય એટલા વધારાના શબ્દો પણ તમે આમાં ઉમેરીને વધુ લખી શકો છો. એવી રીતે એચ ઉપરથી સીસોર, સિસ્ટર, શી, સીટ, સ્પેરો, શોર્ટ, સ્ટેન્ડ અને સ્ટેમ. એવી જ રીતે ટી ઉપરથી શબ્દો ધેર, ધ, ટુ, ધે, ધીઝ, ટોમેટો, ટીચર, ટેલર અને ટાઈગર. એવી રીતે આઈ ઉપરથી ઇઝ, ઇન, ઇનસાઇડ, ઇટ, ઇફ, આઈઝ. એવી રીતે એન ઉપરથી નેહાબેન, નો. બરાબર. આ રીતે તમે કોઈ પણ શબ્દને ઉમેરીને અંદર લખી શકો છો. નોઝ, નેલ. બરાબર. તો આવી રીતે શબ્દ આપણે અંદરથી શોધીને લખતા જઈશું. ચાલો હવે જુઓ એક્ટિવિટી 4E. સમૂહમાં કામ કરો એક્ટિવિટી 4A ના આધારે પ્રશ્નોના જવાબ લખો. હવે અહીં પ્રશ્નોના જવાબ આપ્યા છે જે આપણે પેરેગ્રાફને લખતા જ છે. ફર્સ્ટ છે, ફર્સ્ટ ક્વેશ્ચન, હુ હેઝ અ બેટ. કોની પાસે બેટ છે? તો આપણને ખબર છે ગોલુ હેઝ અ બેટ. આ રીતે તમારે આખા વાક્યની અંદર ફૂલ સેન્ટેન્સમાં આન્સર આપવાનો છે અને લાસ્ટમાં પૂર્ણવિરામ એટલે કે ફૂલ સ્ટોપ પણ મૂકવાનું રહેશે. સેકન્ડ ક્વેશ્ચન, હુ ઇઝ ગોલુઝ મધર. ગોલુની માતા કોણ છે? આન્સર ઇઝ નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નંબર 3, વોટ ઇઝ પિંકુઝ મધર્સ નેમ. પિંકુઝ મધર્સ નેમ ઇઝ નેહાબેન. નંબર 4, ઇઝ પિંકુ ગોલુઝ કઝિન. કઝિન એટલે કે પિતરાય ભાઈ કે બહેન. તમારા પપ્પાના ભાઈના દીકરા દીકરીઓ એ તમારા કઝિન કહેવાય, પિતરાય ભાઈ બહેન. તો શું પિંકુ ગોલુની કઝિન છે? નો, શી ઇઝ નોટ. અથવા તમે ટૂંકમાં પણ એમ પણ લખી શકો, સી ઇઝ નો, શી ઇઝન્ટ. બરાબર. તમે આ રીતે ટૂંકમાં પણ આન્સર લખી શકો છો. નંબર 5, હુ હેઝ અ ન્યૂઝ પેપર. કોની પાસે છાપું છે? રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર, ગોલુના પપ્પા.
એમનું નામ રોહિતભાઈ છે, એમની પાસે છાપું છે. નંબર 6, વેર ઇઝ પિંકુઝ ફેમિલી, ક્યાં ગઈ છે પિંકુ અને એનું આખું પરિવાર? પિંકુઝ ફેમિલી ઇઝ ઓન ધ સીશોર. બરાબર, તમને પણ સીશોર ઉપર જવાની ખૂબ મજા પડતી હશે. નંબર 7, ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર? બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો, શું દરિયા કિનારે ફુગ્ગાવાળો છે? તો આપણને ખબર છે, યસ. યસ પછી કોમા કરો એટલે કે અલ્પવિરામ, અને પછી લખો ધેર ઇઝ એટલે કે હા ત્યાં છે. કોણ છે? બલૂન મેન. જો આખા વાક્યમાં લખવું હશે તો તમારે લખવું પડશે યસ કોમા ધેર ઇઝ અ બલૂન મેન એટ ધ સીશોર, અને આપણે શોર્ટમાં લખ્યું છે એટલે લખો યસ કોમા ધેર ઇઝ ફૂલ સ્ટોપ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે લખી શકો છો. હવે એક્ટિવિટી 4F, સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટ્રુ ફોલ્સ કરીએ. પહેલું છે, ફર્સ્ટ, નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર. નેહાબેન પિંકુના બહેન છે, તો નો, હી ઇઝ, નેહાબેન ઇઝ પિંકુઝ મધર. તેથી આ સેન્ટેન્સ થશે ફોલ્સ. સેકન્ડ, ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર. યસ, ગોલુ પિંકુનો ભાઈ છે, તેથી આપણે લખીશું ટ્રુ. નંબર 3, રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. રોહિતભાઈ પાસે મેગેઝિન છે, નો, રોહિતભાઈ પાસે શું છે? ન્યૂઝપેપર. તેથી ફોલ્સ લખીશું. નંબર 3, રોહિતભાઈ, સોરી, નંબર 4, ધે આર એટ ધ સીશોર. યસ, એ ટ્રુ છે એટલે આપણે અહીં ટ્રુ લખીશું. નંબર 5, ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. તો બલૂન મેન આપણને દેખાય જ છે અત્યારે ચિત્રમાં, એટલે આપણે લખીશું ટ્રુ. એન્ડ નંબર 6, ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. જુઓ, આપણને તો આ ચિત્રની અંદર સરસ મજાનું પાણી દેખાઈ જ રહ્યું છે, એટલે આપણે આ વાક્ય કેવું કરીશું? ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે ટ્રુ અને ફોલ્સ પણ કરીશું. ચાલો મિત્રો, હવે આપણે વાક્યોને ગોઠવવાના છે. જુઓ એક્ટિવિટી 4G, જુઓ શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. બરાબર છે, અહીં વાક્ય તો છે પણ વાક્યના ક્રમ જે હોય શબ્દને ગોઠવવાના એ ઉલટસુલટ છે, તો આપણે એને ગોઠવવાનો ગોઠવીને લખીશું. ફર્સ્ટ સેન્ટેન્સ છે આપેલું, નેહાબેન ફ્રૂટ્સ હેઝ, તો હંમેશા પહેલાં કરતા આવશે એટલે આપણે અહીં લખી દઈશું નેહાબેન, પછી આપણો ટુબીના રૂપો આવશે હેઝ અને ફ્રૂટ્સ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણું આખું વાક્ય સાચું બનશે, નેહાબેન હેઝ ફ્રૂટ્સ. બરાબર વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ નંબર, ગોલુ પ્લેઇંગ ઇઝ, તો અહીં શું લખીશું? ગોલુ ઇઝ અને પ્લેઇંગ. બરાબર, થર્ડ નંબર ઉપર પ્લેઇંગ લઈ જઈશું. નંબર 3, પિંકુ ગોલુ સિસ્ટર ઇઝ, તો અહીં વાક્ય આવશે પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. બરાબર, આ પ્રમાણે વાક્યને ક્રમ પ્રમાણે બેસાડીને લખવાનું છે. નંબર 4, ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ, તો શું લખીશું? રોહિતભાઈ ઇઝ, કોણ મુખ્ય છે? તો કે રોહિતભાઈ. તો અહીં લખો રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે લખતા જ જઈશું. નંબર 5, ગોલુઝ રેડ ઇઝ બોલ, તો શું લખીશું? ગોલુઝ બોલ ઇઝ રેડ. નંબર 6, આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, તો ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. નંબર 7, ઇઝ પિંકુ ગોલુઝ સિસ્ટર, આ ક્વેશ્ચન માર્ક છે અને એ પ્રશ્ન સાચો છે એટલે આપણે એને એ જ પ્રમાણે લખી દઈશું, ઇઝ પિંકુ ગોલુઝ
सीस्टर अने क्वेश्चन मार्क करो एटले क्वेश्चन मार्क ज बनी जशे। जोयु विद्यार्थी मित्रों, आ प्रमाणे आपणे एक्टिविटीज ने व्यवस्थित वाक्य ने बनावीने लखी शकीए छीए। हवे आपणे एक्टिविटी सिक्स जोईशुं। एक्टिविटी सिक्स, जूठमां काम करो। उदाहरण प्रमाणे आपेली विगतोने आधारे दरेक व्यक्तिनी विगत लखो। હવે અહીં તમને એક ચિત્ર પણ આપ્યું છે અને એના વિશેની માહિતી ટૂંકમાં આપી છે, ચાલો જોઈએ। નેમ એટલે કે નામ। વિશ્વા 10 યર્સ ઓલ્ડ, 10 વર્ષની છે। સ્ટુડન્ટ વિદ્યાર્થીની છે। કર્લી હેર, વાંકડિયા વાળ છે। એન્ડ ટોલ એટલે કે ઊંચી છે। તો આ જે ગર્લ છે વિશ્વા, એના વિશેની શોર્ટમાં આટલી માહિતી આપેલી છે, ઇન્ફોર્મેશન છે। હવે એને આપણે ફૂલ સેન્ટેન્સમાં કેવી રીતે લખી શકીએ એ આપણને બતાવેલું છે। જુઓ ઉદાહરણ। વિશ્વા ઇઝ અ ગર્લ, શી ઇઝ 10 યર્સ ઓલ્ડ, શી ઇઝ અ સ્ટુડન્ટ, તેણી 10 વર્ષની છે, તેણી વિદ્યાર્થીની છે। શી હેઝ કર્લી હેર, તેણીને વાંકડિયા વાળ છે। શી ઇઝ ટોલ, તેણી ઊંચી છે। હવે બીજું આપ્યું છે, જુઓ આ ચિત્ર છે, એને આપણે હવે આ રીતે અહીં માહિતી આપી છે એને આપણે લખવાનું છે। મિસ્ટર વસાવા અ ડૉક્ટર, 52 યર્સ ઓલ્ડ એન્ડ શોર્ટ। તો આ માહિતીના આધારે હવે આપણે લખીશું, મિસ્ટર વસાવા ઇઝ અ મેન, બરાબર, આ માણસ હોવાથી આપણે લખીશું મિસ્ટર વસાવા ઇઝ અ મેન। ચાલો એ ડૉક્ટર છે તો આપણે લખીશું હી ઇઝ અ ડૉક્ટર, 52 યર્સ ઓલ્ડ, હી ઇઝ 52 યર્સ ઓલ્ડ એન્ડ શોર્ટ, તો હી ઇઝ શોર્ટ, બરાબર। આ રીતે આપણે સેન્ટેન્સ આખા બનાવીને વાક્ય લખીશું। એક બીજું છે, જુઓ એમાં નામ છે મિસિસ પરમાર, 35 યર્સ ઓલ્ડ, હેર ડ્રેસર એન્ડ ફેટ। તો હવે આને આપણે લખીશું મિસિસ પરમાર ઇઝ અ વુમન, શી ઇઝ, જુઓ અહીં પુરુષ જાતિ હોવાથી આપણે હીનો ઉચ્ચાર કર્યો, અહીં સ્ત્રી હોવાથી આપણે શીનો સર્વનામ શી લઈશું, શી ઇઝ 35 યર્સ ઓલ્ડ, એમની ઉંમરનું વર્ણન આવ્યું। પછી એમના વ્યવસાય પ્રોફેશન આપ્યું છે હેર ડ્રેસર, તો અહીં લખીશું શી ઇઝ અ હેર ડ્રેસર એન્ડ ફેટ, તો લખીશું શી ઇઝ અ ફેટ, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે જે ટૂંકમાં વાક્ય હોય એને આખા વાક્યમાં આપણે લખીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ, હવે અહીં એક્ટિવિટી 7A કરીશું, એની અંદર આપ્યું છે। અહીં ગોલોનો ફેમિલી ચાર્ટ આપેલો છે, જુઓ અને નામ લખો। અહીં ફેમિલી ચાર્ટની અંદર આપણે કે ફાધર એટલે કે ગોલુના પપ્પાનું નામ આવશે રોહિતભાઈ, મધર એટલે એની મમ્મીનું નામ આવશે નેહાબેન, અને ત્યારબાદ સિસ્ટર એમાં પિંકુ, અને એનો ભાઈ એટલે કે બ્રધર એની અંદર આવશે ગોલુનું નામ। તો આપણે અહીં લખીશું આઈ એમ ગોલુ, અહીં આ ગોલુનો માયસેલ્ફ આપ્યો છે જેની અંદર આપણે ગોલુની ફેમિલીના નામ લખીશું। માય ફાધર્સ નેમ ઇઝ, અહીં રોહિતભાઈ। સેકન્ડ, માય મધર્સ નેમ ઇઝ, ગોલુની મમ્મીનું નામ છે નેહાબેન, અને માય સિસ્ટર્સ નેમ ઇઝ, તો અહીં લખીશું પિંકુ। આ રીતે આ ગોલુની ફેમિલીનો ચાર્ટ બની ગયો। હવે એક્ટિવિટી 7B માં જુઓ, તમારા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવો, કુટુંબના સભ્યોના નામ લખો, તેમના ચહેરા આપેલી જગ્યામાં દોરો। હવે અહીં જે આ ચાર્ટ આપ્યો છે એમાં તમારે તમારા ઘરના મેમ્બર્સનું લખવાનું રહેશે। અહીં ફેમિલી ચાર્ટની અંદર પહેલું છે ગ્રાન્ડ ફાધર એટલે કે તમારા દાદા જે છે એમનો તમે અહીં ફોટો પણ લગાડી શકો છો અથવા તમે એનું નામ પણ લખી શકો છો। અહીં ગ્રાન્ડ ફાધર એટલે દાદા, ગ્રાન્ડ મધર એટલે મમ્મી દાદી, એમનું નામ તમે અહીં લખી શકો છો। ત્યારબાદ બંનેની અંદર
जो मम्मी ना पप्पा मम्मी नू लेवू होय तो ए पण तमे आ साइड उपर बन्ने नू नाना नानी नू पण लगाड़ी शको छो। त्यार बाद तमारा अंकल तमारा काका छे एमनो फोटो अथवा तो नाम, आंट तमारा काकीनू नाम, तमारा फाधरनू नाम, तमारा मम्मीनू नाम, અહીંયા પણ અંકલ અને આંટી જો બીજા હોય તો એ પ્રમાણે તમે નામ ઉમેરીને બનાવી શકો છો। ત્યારબાદ તમારા ભાઈ અને બહેન, જુઓ ફાધર એન્ડ મધર ના બ્રધરમાં તમારો ભાઈ જે છે એનું નામ અને સિસ્ટરમાં તમારી બહેનનું નામ, આ રીતે તમારે અહીં ફોટો લગાડીને નામ લખીને આખો ચાર્ટ બનાવવાનો રહેશે। અને પછી જેમ આપણે ગોલુને ફેમિલીના નામ લખ્યા એ જ પ્રમાણે તમારી ફેમિલી મેમ્બર્સના નામ અહીં લખવાના રહેશે। એટલે આ ફેમિલી ચાર્ટ દરેક વિદ્યાર્થીએ પોતાની ફેમિલી પ્રમાણે બનાવીને લખવો। ચાલો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 8 જુઓ। જોડીમાં કામ કરો, આપેલ કોયડા ઉકેલો અને જવાબ લખો। અહીં પઝલ્સ આપી છે તો અહીં તમે અહીં જે તમને સેન્ટેન્સ છે એના પરથી તમારે ગેસ કરવાનું છે અને કહેવાનું છે। ઇટ ઇઝ અ બિગ એનિમલ, તે મોટું પ્રાણી છે। ઇટ હેઝ ટુ લોંગ ટીથ, તેને બે લાંબા સફેદ દાંત છે। ઇટ હેઝ વન ટ્રંક, તેને એક લાંબી સૂંઢ છે। વોટ ઇઝ ઇટ, હવે બધા જ વિદ્યાર્થીઓને ખબર હોય કે લાંબા પગવાળું, સૂંઢવાળું, લાંબી કયું મોટું પ્રાણી છે? યસ, ઇટ ઇઝ એન એલિફન્ટ। તો તમારા બુકની અંદર અહીં તમે લખી દો એન એલિફન્ટ। સેકન્ડ નંબર, ઇટ હેઝ નો વિંગ્સ, તેને પાંખો નથી, બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય, છતાં પણ તે આકાશમાં ઉડી શકે છે। ઇટ ઇઝ નોટ અ બર્ડ, તે પક્ષી નથી। વોટ ઇઝ ઇટ, હમણાં જાન્યુઆરી મહિનામાં તમે એનો ઉપયોગ કરશો એટલે કઈ વસ્તુ છે કે જે પતંગ નથી છતાં પણ ઉડી શકે છે? એટલે તમને બધાને ખ્યાલ આવી ગયો, ઇટ ઇઝ અ કાઇટ, તો ત્યાં લખી દો કાઇટ। નંબર 3, ઇટ હેઝ ફોર લેગ્સ, તેની ચાર પગ છે। ઇટ કેન નોટ વોક, છતાં પણ તે ચાલી નથી શકતું। વી સીટ ઓન ઇટ, આપણે તેના ઉપર બેસી શકીએ છીએ। વોટ ઇઝ ઇટ, એવી કઈ વસ્તુ છે કે જે ચાલતી નથી પણ બેસવાના ઉપયોગમાં આવી શકે છે અને એના ચાર પગ છે? તો એ છે અ ચેર, એટલે ત્યાં લખી દો અ ચેર। હવે તમને અહીં મજા પ્રમાણે એવી એક નાનકડું રાયમ આપ્યું છે એક્ટિવિટી 9 ની અંદર, સાંભળો, દોહરાવો અને ગાવો। બધાએ કેટરપિલર કદાચ જોયું હશે પણ બટરફ્લાય જોયું હોય કે નહીં જોયું હોય, પણ બટરફ્લાય તો બધાએ જોયું જ છે, જોયું છે ને વિદ્યાર્થી મિત્રો? જુઓ અહીં જે કેટરપિલર જે છે, જે પતંગિયાની ઈયળ, એના વિશેનું એક નાનકડી રાયમ આપી છે, ચાલો એને સમજીએ। બ્રાઉન એન્ડ ફરી, બ્રાઉન એટલે કે કથ્થાઈ રંગની અને ફરી એટલે કે રૂંવાટીવાળા વાળવાળી, કેટરપિલર ઇન હરી, જે નાની ઈયળ છે કેટરપિલર પતંગિયાની ઈયળ, એ ઉતાવળમાં જઈ રહી છે। ટેક યોર વોક, તું તારા રસ્તે ચાલ, ટુ ધ સેડી લીફ ઓર સ્ટોલ, છાયણાવાળા પાંદરાઓ પાસે જા કે ત્યારે જ્યાં જવું હોય ત્યાં જા, ઓર વાય નોટ, વોટ નોટ, અને શા માટે નહીં, મે બી અ લવલી સ્પોટ, તારે તો સુંદર ટપકાઓ છે, નો ટોડ સ્પાય યુ, તારી પાસે પાછળ પાછળ કોઈ જાસૂસ પણ નહીં ફરશે, નો બર્ડ પાસ બાય યુ, તારી પાસેથી કોઈ પક્ષી પણ પસાર નહીં થશે, ગ્રો અપ એન્ડ ફ્લાય, તું ધીરેથી મોટું થા અને ઉડી જા, એઝ અ લવલી બટરફ્લાય, એક સુંદર મજાનું પતંગિયું। જોયું વિદ્યાર્થી મિત્રો, નાનકડી ઈયળ જેમ ધીરે ધીરે પાંદડાઓ અને બધું ખાઈને ધીરે ધીરે એ વિકસશે અને એનામાંથી જ સુંદર મજાનું પતંગિયું બની જાય છે, જે તમને પકડવું ખૂબ ગમે છે।